વેજીટેબલ ગોલ્ડ કોઈન બનાવું છું, તો એના માટે મેં બટાકા છે એને બોઇલ કરવા આ રીતે કટ કરીને મૂક્યા છે, અને આ ફણસી છે જેને મેં ઝીણી ઝીણી કટ કરી લીધી છે, ને આપણે એને સાથે બોઇલ. તો બટાકાને બોઇલ કરીને આપણે સૌ પ્રથમ મેશ કરી લઈશું. બટાકા મેશ થઈ જાય એટલે આપણે એનું ફિલિંગ બનાવીશું. વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા, હું છું પ્રીતિ પટેલ, ને આજે આપણે ગોલ્ડ કોઈનની રેસીપી જોઈશું. તો ચાલો આપણે ગોલ્ડ કોઈન બનાવવા માટે એના બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ, ને વેજીટેબલ્સ કયા આપણે લઈશું. તો અમે બટાકા બાફી લીધા છે, લગભગ 5 નંગ મીડિયમ સાઇઝના બટાકા બોઇલ કર્યા છે. ઝીણું સમારેલું ગાજર, ઝીણા સમારેલા કેપ્સિકમ, ઝીણી સમારેલી ડુંગળી, આ ફણસી જે આપણે બટાકા સાથે બોઇલ કરી લીધી છે, લીલા મરચાં, મીઠું. મસાલામાં આપણે એડ કરીશું પાસ્તા મિક્સ અને કેયાનું ઇટાલિયન સીઝનિંગ. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો ગરમ તેલમાં આપણે એડ કરીશું સૌથી પહેલાં લીલા મરચાં. મરચાંને આપણે થોડા ફ્રાય થવા દઈશું. તો મરચાં સરસ આપણા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એડ કર્યું ઓનિયન. ઓનિયનને આપણે થોડી સાંતળીશું. ઓનિયન આપણી ફ્રાય થઈ રહી છે અને આપણે થોડી ગોલ્ડન બ્રાઉન થાય પછી બીજા વેજીસ એડ કરીએ. આ રેસીપી જરૂર નથી કે તમે બ્રેડ સાથે જ બનાવો, તમે રોટલી કે ભાખરી ઉપર પણ આ રીતે બનાવી શકો છો. તો ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે ડુંગળી. હવે આપણે એડ કરીએ કેરટ, કારણ કે કેરેટને આપણે ઝીણા કાપ્યા છે પણ ચડવવાના તો છે જ. હું પ્રિફર કરું કે જેટલા વધારે વેજીસમાં ખાય એટલા નાખવાના, ભલે થોડા થોડા નાખીએ પણ બધા જ નાખવાના. ગાજર આપણા થોડા ચડી જાય એટલે આપણે એમાં એડ કરીશું કેપ્સિકમ. તો ગાજર આપણા લગભગ 70% ચડી ગયા છે, આપણે અત્યારે એડ કરી દઈશું બાઉલ ફૂલ ઓફ કેપ્સિકમ. થોડું સોલ્ટ એડ કરીએ. સોલ્ટ એડ કરવાથી આ બધું જલ્દી ચડી જશે. આ બધું આપણું ચડી ગયું છે. આપણે જે ફણસી બોઇલ કરી હતી એ એડ કરી દઈએ. હવે આપણે એડ કરીશું બોઇલ પોટેટો. તો અત્યારે જ આપણે અમે ઇટાલિયન સીઝનિંગ પાવડર નાખીશું અને આપણે એક ચમચી નાખીશું પાસ્તા મિક્સ. આ બધું મિક્સ કરીએ પણ એ પહેલા મીઠું પણ એડ કરી દઈએ. આ રીતે બધું આપણે મિક્સ કરી લઈશું અને ફિલિંગ રેડી કરીશું. કેટલી ઇઝી રેસીપી છે અને કેટલી હેલ્ધી રેસીપી છે. તો ફિલિંગ આપણું રેડી છે પણ મારા હિસાબે થોડું સ્પાઇસી ઓછું છે એટલે હું એડ કરીશ એમાં રેડ ચીલી ફ્લેક્સ. સરસ બધું મિક્સ કરી લઈશું. આપણે માવાને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી એ શેકાઈને કઢાયું ના છોડે, તો જે ફિલિંગ સરસ થશે. તો
બધું સરસ મિક્સ કરી દીધું છે. ફિલિંગ આપણું રેડી છે, તમે જોઈ શકો છો કઢૈયાને છોડે છે બટાકો. તો હવે આપણે ગોલ્ડ કોઈન બ્રેડને આપણે આ રીતે કોઈ કટોરી હોય કે કોઈ બી આવું રાઉન્ડ શેપ હોય એનાથી આ રીતે કટ કરીશું. એટલે તમે જુઓ છો કે બ્રેડ આપણી સરસ ગોલ થઈ ગઈ છે. અને આ જે એના લેફ્ટ આઉટ છે એને આપણે સૂકવી અને પાવડર પણ બનાવી શકીએ છીએ. આ રીતે બીજી આપણે કરી લઈશું. તો આપણી બીજી પણ તૈયાર છે. હવે આપણે આની ઉપર ફિલિંગ મૂકીશું. તો આ રીતે આપણે ચોપડી લીધા છે. હવે આપણે એને તવામાં ફ્રાય કરીએ. તો આપણે સૌથી પહેલા બટર એડ કરીશું. બટરમાં આપણે આ રીતે એને શેકવા મૂકીશું. આ રીતે એને મીડિયમ ટુ સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે એને થવા દઈશું. હવે આપણે એને ટર્ન કરીએ. હવે તમારે આની ઉપર ચીઝ એડ કરવી હોય તો કરી શકો છો. આ રીતે ચીઝ કરીશું. નીચેનું શેકાશે ત્યાં સુધી ઉપરની ચીઝ બધી મેલ્ટ સરસ થઈ જશે. ફ્રેન્ડ્સ, તો આપણા ગોલ્ડ કોઈન રેડી છે. હવે આપણે એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આપણા ગોલ્ડ કોઈન રેડી છે. આપણે એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. જો તમને અમારી રેસીપી સારી લાગી હોય તો તમે પણ ટ્રાય કરજો. અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ.